વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. તો મિત્રો, જલ્દીથી 1K સબસ્ક્રાઈબર પૂરા થશે. ત્યારબાદ મિત્રો, આપણે વાત કરવી છે મેથ્સની. તો મેથ્સના વિડીયોને શરૂઆત કરીએ એ પહેલાં થોડીક વાત કરી દઉં કે અમે લોકો ફેસબુક ઉપર કામ કરીએ છીએ, જ્યાં 100% સક્સેસ નામનું અમારું ફેસબુક પેજ છે. ટેલિગ્રામમાં બધા જ વિડીયો જેટલા હું બનાવું છું એની લિંકો હશે, અને સાથે સાથે PDF ફાઇલ પણ હશે, અને નીચે વોટ્સઅપ ગ્રુપ પણ મળી રહેશે. તો આ બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જોઈન કરજો અને અમારી સાથે બન્યા રહેજો. તો લેટ્સ બિગેન અવર ટોપિક. ફ્રેન્ડ્સ, આપણો આજનો ટોપિક છે નફો અને ખોટ. ગણિતમાં નફો અને ખોટના દાખલા. કોઈ પણ એક્ઝામ હોય, કોઈ પણ આવનારી એક્ઝામ હશે, એમાં તમને એક માર્ક, કેટલા માર્ક, એક માર્ક અપાવવા માટે કાફી છે આ ચેપ્ટર. એટલે નફો ખોટના આ વિડીયો લેક્ચર સિરીઝમાં તમારું સ્વાગત છે. નફો ખોટને આપણે એક લેક્ચરની સિરીઝ વાઇઝ ભણશું, કારણ કે આ ચેપ્ટર થોડુંક મોટું પણ છે અને આમાં ઘણી રીતો પણ આવે છે. તો ચાલો શરૂઆત કરીએ આજના આપણા ટોપિકને. તો સૂત્રો યાદ રાખી લેવાના, કારણ કે તમને આ સૂત્રો MCQ સ્વરૂપે અથવા તો કોઈ ને કોઈ રીતે તમને પૂછી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ. નફો, નફો એટલે શું? તો વેચાણ કિંમત. શું કીધું છે? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત અથવા તો પડતર કિંમત. શું કીધું છે? વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરવાની અથવા તો પડતર કિંમત બાદ કરવાની, તો આપણને શું મળે? આપણને નફો મળે. અને આ TCM એટલે કે તલાટી કમ મંત્રી 2017ની એક્ઝામમાં પૂછાઈ ગયેલા સવાલો છે. તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો પડતર કિંમત કોને કહેવાય? પડતર કિંમત એટલે ખરાજાત પ્લસ મૂળ કિંમત. શું કીધું છે? પડતર કિંમત એટલે ખરાજાત પ્લસ મૂળ કિંમત, જેને આપણે શું કહેવામાં આવે છે? પડતર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તો આનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે ખરાજાત એટલે શું? તો આનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ખરાજાત એટલે વધારાનો ખર્ચ. કોઈ પણ વસ્તુ ઉપર વધારાનો ખર્ચ કરવામાં આવે એને ખરાજાત ખર્ચ કહેવામાં આવે છે. તો આની પણ ડેફિનેશન તમને યાદ હોવી જોઈએ. ત્યારબાદ ખોટ. તો ખોટ એટલે શું? તો ખોટ એટલે મૂળ કિંમત અથવા પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવામાં આવે. શું કીધું છે? કે મૂળ કિંમત અથવા તો પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવામાં આવે અને જે રકમ વધે તેને શું કહેવામાં આવે છે? ખોટ કહેવામાં આવે છે. તો નફો ખોટમાં આ બે સૂત્રો મોસ્ટ IMP છે, જેના ઉપર આખું ચેપ્ટર ટકેલું છે. તો આખા આખા સૂત્રોને તમે લખી શકો છો અને યાદ પણ રાખવા જ રહ્યા. ત્યારબાદ આપણે પ્રેક્ટિસ કરવાની છે પ્રથમ રીત, રીત નંબર 1. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે પ્રથમ રીતની, કે કેટલા ટકા નફો મળે. તો પહેલો પ્રશ્ન આપી દીધો છે આપણને કે રૂપિયા 600ની વસ્તુ 720માં વેચવાથી કેટલા ટકા નફો થાય. શું કીધું છે? રૂપિયા 600ની વસ્તુ 720માં વેચવાથી કેટલા ટકા નફો થાય? તો આપણને પહેલા તો નફો ખબર પડી જાય, 600ની વસ્તુ છે અને એ 720માં વેચવાની છે. તો નફો કેટલો થાય? નફો 120 રૂપિયા થાય. કેટલો થાય? 120 રૂપિયા નફો થાય. હવે આને આપણે ટકામાં કન્વર્ટ કરવાનું છે. તો ટકામાં કઈ રીતે કન્વર્ટ કરવાનું હોય તો એનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો આવી રીતે થાય કે 600 એ 120, તો 100 એ કેટલા? તમને ડાયરેક્ટ મિત્રો સૂત્ર વગર આવી રીતે જવાબ મળી શકે છે. તો સિમ્પલ આનો હવે ગુણાકાર ભાગાકાર કરીએ તો તરત આપણને જવાબ મળી જાય કે 100 × 120 ના છેદમાં 600. તો મીંડા મીંડા કાઢી નાખવાના. આ એક મીંડું ગયું, આ એક મીંડું ગયું, અહીંયા એક મીંડું ગયું, અહીંયા એક મીંડું ગયું, છેક છ છ દુ બાર, આ બગડો. ત્યારબાદ અહીંયા 2, તો 20%. કેટલો નફો? 20% નફો મળે. તો આ તમારે ખ્યાલ હોવો જોઈએ, આ તમને યાદ હોવું જોઈએ. મિત્રો, હવે તમને મારે ખાલી કન્સેપ્ટ જ ક્લિયર કરાવવાનો હતો, બાકી તમે ગણતરી તો જાતે પણ કરી શકો છો. શું કીધું છે? ગણતરી તો તમે જાતે પણ કરી શકો છો. તો ફરી વાર કન્સેપ્ટ ક્લિયરમાં એવી વાત કરીએ તો રૂપિયા 600ની વસ્તુને 720માં વેચવાથી કેટલા ટકા નફો થાય? તો પહેલાં રૂપિયામાં નફો મેળવી લેવાનો. કેટલો થાય? 120 રૂપિયા નફો થાય, એનો તમને ખ્યાલ આવી ગયો. તો એ 600 એ મળે. કેટલા એ મળે? 600 એ મળે. તો તમારે 100 એ જોતા હોય તો કેટલા મળે? બસ મિત્રો, આ આવી ગયો. હવે આનો ગુણાકાર અને બસ તમે ભાગાકાર કરો એટલે તમારો જવાબ આવે. કેટલા ટકા આવે? 20%, એનો સાચો જવાબ આવે. તો આનો તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો રૂપિયા 800ની વસ્તુ
રૂપિયા 640માં વેચતા કેટલા ટકા ખોટ આવે છે? શું પૂછ્યું મિત્રો? આમાં તમને કહી દીધું કે ખોટ આવવાની છે, તો આપણે મેં તમને કીધું એમ એ મુજબ સોલ્યુશન કરવાનું કે 800માંથી 640 રૂપિયા બાદ કરો તો કેટલો જવાબ આવે? 160 જવાબ આવે. તો તમને આમાં ખબર પડવી જોઈએ કે 160 એ કેટલાય રૂપિયા રકમ મળી, 800 એ મળી, તો આપણે 100 એ જોતી છે તો કેટલો આવે? તો બસ હવે આનો મિત્રો ગુણાકાર ભાગાકાર કરી નાખવાનો, એટલે કે 100 × 160 / 800. મીંડા મીંડા ઉડાડી મૂકવાના, 8 × 8 = 8, 8 × 2 = 16. આ તો આ બગડો અને હવે જવાબ શું આવે? 20% ખોટ જાય. શું થાય? 20% ખોટ જાય. તો આમાં પણ મિત્રો મારે તમને ખાલી કન્સેપ્ટ જ ક્લિયર કરવાનો હોય, બાકી તમારે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર તમારી રીતે સ્પીડમાં અને શાંતિથી સમજાય એ મુજબ તમારે કરતા રહેવાના હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજા આપણા નવા ક્વેશ્ચનો તરફ. તો ફ્રેન્ડ્સ, આપણી સમક્ષ આવી ગયો છે એક બીજી રીતનો વિડીયો, તો શરૂઆત કરીએ એની. તો રૂપિયા 500ની વસ્તુ પર 20% નફો લઈ વેચવાથી વેચાણ કિંમત કેટલી મળે? તો આપણને શું પૂછ્યું? વેચાણ કિંમત પૂછી છે. તો આનું સોલ્યુશન કઈ રીતે કરવું? તો એની વાત કરીએ તો તમને જે 500 રૂપિયા આપ્યા છે એ કેટલાય રકમ આપી હોય? હંમેશા જે રકમ આપી હોય તે 100 જ આપી હોય એ રીતે તમારે ધારી લેવાનું. તો તમને શું કીધું કે 20% નફો, એટલે કે 100 તો આપણે ધારી છે, તો હવે 120% એ કેટલા? આ સિમ્પલ એનું ઇક્વેશન મળે. હવે બસ મિત્રો તમારે આનું ખાલી સોલ્યુશન જ કરવાનું રહ્યું. તો 120 × 500 / 100 / 100. ત્યારબાદ આમાં તમે મીંડા મીંડા ઉડાડી નાખો એટલે પૂરું થઈ ગયું. 1, 2, 3, 4 મીંડા ઉડી ગયા. હવે સિમ્પલ 12 × 5 = 60, 60 ને 1 મીંડું એક્સ્ટ્રા, તો 600 રૂપિયા વેચાણ કિંમત મળે. કેટલી મળે? 600 રૂપિયા આ રકમમાં વેચાણ કિંમત મળે. તો આવા પણ સિમ્પલ ક્વેશ્ચન તમારી સમક્ષ આવી શકે છે. આ ભાગ એક છે. આની પછી પણ હું એક બીજો ભાગ મૂકીશ જેમાં આપણે નફો ખોટની જ વાત કરવાની છે. તો વિડીયો અને અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ત્યારબાદ આગળ વાત કરીએ તો રૂપિયા 1800ની વસ્તુ પર 25% ખોટ ખાય વેચવાથી વેચાણ કિંમત કેટલી મળે? તો આનો સિમ્પલ સોલ્યુશન મારીએ મિત્રો, તો સિમ્પલ છે કે આ 100 છે એ કેટલાય આપી હોય? એ 1800એ આપી હોય. તો તમને એમ કીધું છે કે 25% ખોટ ખાય. 25% શું ખાવાની છે આમાં? 25% તમારે ખોટ ખાવાની છે. તો ખોટ ખાવી એટલે આપણને કેટલા? આ 75 મળે. તો અહીંયા કઈ રકમ આવે એ આપણું ઇક્વેશન બની ગયું. હવે બસ મિત્રો આનું ખાલી સોલ્યુશન કરવાનું રહ્યું. તો સોલ્યુશન કરીએ આનું, તો 75 × 1800 અને છેદમાં કેટલા આવે? છેદમાં આવે 100. તો આ મીંડા મીંડા ગયા. ત્યારબાદ 75 × 18 એટલે કે 75 × 18 કરો તો 1350 જવાબ આવે. કેટલો જવાબ આવે? 1350 જવાબ આવે. તો આ હતો મિત્રો આપણા નફો ખોટનો એક નાનો એવો વિડીયો. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલને. અને અવનવા તમારે વિડીયો જોતા હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારા બીજો પણ વિડીયો આપેલા છે ત્યાં જઈને જોઈ શકો છો. અને વિડીયો નાના બનતા હોય તો હું થોડીક લેન્થ પણ વધારવાનો પ્રયત્ન કરીશ. હવે મિત્રો તમારે હું તમને જે રકમ આપું છું એના સવાલના જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાના છે. તો તમારા કમેન્ટ સેક્શનમાં તમારો કિંમતી પ્રતિભાવ લખવાનું ન ચૂકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.